ખોલીને જોઈ શકે અંદર કઈ રીતનું કોષ્ટક છે. બરોબર, બાકી હું અહીંયા લખું છું કે કઈ રીતનું એમાં કોષ્ટક છે. પ્રશ્ન નંબર 4 છે, 14.3 ની અંદર. કે શું કે છે કેટલો મને પ્રશ્ન છે? ચોથો પ્રશ્ન? બાકી હતો હા, તો એમ તો કઉ છું કે બાકી હતો, એમ હું એમ જ કઉ છું કે બાકી હતો, એ અત્યારે કરવાનો છે. એમાં તમારે આ રીતે ખાના પેલા પાડવાના છે. આકાર, પછી પરિભ્રમણ, કેન્દ્ર, અમારે લખવાનું છે ને મિસ. હા, કેટલા નામ છે તો અમને છૂટું લખવાનું ખબર પડે. ટોટલ 7 નામ છે. સાત. હા, પરિભ્રમણનો ક્રમ. ખાના તમારે પાડવાના છે 4 અને નામ 7 છે. પરિભ્રમણ, બરોબર. કયા કયા 4 ખાના પાડ્યા છે? તો કે આકાર, પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણ નો ક્રમ અને પરિભ્રમણ કોણ. આ માઇક છે એ મ્યુટ કરી દો. કોનું શરૂ છે ડિસ્ટર્બન્સ? પ્રણી પ્રમી પરિભ્રમણ નો ક્રમ. આકાર, પરિભ્રમણ નો ક્રમ, પરિભ્રમણ કોણ. સૈયદ, તારું માઇક બંધ કરી દીધો ઝડપથી ભાઈ. હવે તો કદાચ રિમૂવ કરી દઈશું. માઇક બંધ કરી દો ઝડપથી. ઓકે, હવે એમાં પહેલું છે ચોરસ. બરોબર, પ્રશ્ન નંબર 4 છે. બરોબર, કેમ કે હું મોબાઈલ માં બધું લઈને કરીને બેઠી છું, મારી સામે ટેક્સ્ટ બુક ખુલ્લી નથી અત્યારે. ચાલો, હવે આ રીતે મેં તમને હેડિંગ આપી દે, છતાંય હું બોલી જાઉં છું. 4 ખાના પાડો. આકાર, પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણ ક્રમ અને પરિભ્રમણ કોણ. બરોબર, એમાં પહેલો આકાર છે ચોરસ. ચોરસ છે, હવે જો અહીંયા ધ્યાન આપજો. દાખલા તરીકે આવી રીતે મેં ચોરસ એક દોર્યો. હવે આ ચોરસના બે સામ સામેના બિંદુને હું આમ જોડી દઉં તો આ જે વચ્ચે આ જે જોડ્યા ને એને વિકર્ણો કહેવાય. શું કહેવાય? એના વિકર્ણો કહેવાય. તો ચોરસ નું પરિભ્રમણ કેન્દ્ર કયું આવે? તો કે આ બે વિકર્ણો જ્યાં છેદ્યા, આવડું આ બિંદુ જે છેદ બિંદુ છે એ એનું કેન્દ્ર છે. ચોરસ ને તમે જુદા જુદા આકારમાં જુદી જુદી દિશામાં ફેરવો, આડું કરો, ઊંધું કરો, એ રહેવાનું તો ચોરસ જ છે. પણ એ પરિભ્રમણ ક્યાંથી થાય છે? એનું પરિભ્રમણ નું કેન્દ્ર કયું છે? તો કે અહીંયા વચમાં છે, જે એના વિકર્ણો નું છેદ બિંદુ છે. તો એને કહેવાય, એનું પરિભ્રમણ કેન્દ્ર કયું? તો કે વિકર્ણોનું છેદ બિંદુ. બરોબર, પરિભ્રમણનો ક્રમ કેટલો આપણે એને ફેરવીએ છીએ અને પરિભ્રમણ કોણ કેટલો? તો કે 90 અંશના ખૂણે એને તમે જ્યારે પરિભ્રમણ કરાવો છો
ત્યારે 360 સુધી પહોંચતા તે એની મૂળ સ્થિતિમાં કેટલી વખત આવે છે? તો કે 4 વખત. બરોબર, આડું 90 અંશ, 100 અંશ ઊંધું, પછી આમ સાઈડમાં, પછી ઉપર, દરેક વખતે એ રહેવાનું, એ ચારેય વખતે એ ચોરસ આકાર જ મારે છે. બરોબર, એટલે 90 અંશના ખૂણે એને પરિભ્રમણ કરાવીએ ત્યારે પરિભ્રમણનો ક્રમ 4 છે અને એનું કેન્દ્ર વિકર્ણનું છેદબિંદુ છે. ચલો આ લખી નાખો, કેમ કે આ હું તમને આના આન્સર મોકલવાની નથી, એટલે મારી સાથે સાથે લખતા જાઓ ઝડપથી. આકાર એવા સાચે હેડિંગમાં મેં કીધું ને, 4 ખાના જ પાડવાના છે તમારે. મિસ, હા આ હું લખ્યું છે, વિકર્ણોનું છેદબિંદુ, વિકર્ણોનું છેદબિંદુ. પેલી લાઈન માં ત્રીજું પરિભ્રમણ પછી હું લખું છું પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણ નો ક્રમ અને પરિભ્રમણ કોણ. વેરી ગુડ, જો ટેક્સ્ટ બુક ખોલીને કોઈ કીધું છે કે ભાઈ 275 માં પેજ ઉપર છે. ઓકે, હવે બીજો આકાર. ના ભાઈ, આવા આકાર છે બીજા. ચલો પેલા ચોરસ માટે પૂછ્યું તું, હવે છે ઈ આપણને એનો બીજો આકાર છે એની માટે આપણે જોઈ લઈએ. એને બીજો આકાર આપેલો છે લંબ ચોરસ. કયો? લંબ ચોરસ. તો લંબ ચોરસ માટે પરિભ્રમણ કેન્દ્ર વિકર્ણનું છેદબિંદુ જ રહેશે, પરિભ્રમણનો ક્રમ 2 થશે અને પરિભ્રમણ કોણ 180 થશે. લંબ ચોરસ છે એટલે એનો આકાર છે એ ચારેય બાજુ સરખો નહીં હોય, એટલે 180 અંશે પરિભ્રમણ કરાવીએ ત્યારે એ 2 વખત 360 પહોંચતા 2 વખત મૂળ સ્થિતિમાં આવે છે. એટલે આ વિકર્ણનું છેદબિંદુ એનું ઈ જ રાખવાનું છે. હા, એનું ઈ જ રાખવાનું છે. કોઈ પણ આવો ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ હોય જેને 4 ખૂણા વાળું, એને વિકર્ણો હોય એના છેદબિંદુ જ એનું કેન્દ્ર થાય. હજી આવા 7 છે. હા, મને કીધું તો ખરું મેં કે 7 છે. હવે ત્રીજું છે સમ બાજુ ચતુષ્કોણ. કયું છે? સમ બાજુ ચતુષ્કોણ, એમાં પણ આ જ રીતે રહેશે. એનું લખી નાખો પહેલા બધું, પછી હું બોલું. બધા એને લખાઈ જવા દે, કરી નાખો. હા, છેલ્લો છે. બરોબર, હવે જોઈએ ચોથો આકાર. 3 આકાર માટે આપણે જોયું, હવે ચોથો આકાર જોઈએ. એની પછીનો આકાર છે સમબાજુ ત્રિકોણ. સમ
બાજુ એમી ત્રિકોણ. આને પેલા ઓલું કરતા હતા, ચોરસ લંબચોરસ ને સંભાજી ચતુષ્કોણમાં મિસ આપણે ઓલું લખ્યું વિકર્ણોનું છેદબિંદુ, એવું મિસ કેમ આ ત્રિકોણમાં નહીં આવે એટલે એનો મતલબ શું થાય? વિકર્ણોનું છેદબિંદુ કહું કહું. જો હવે સમબાજુ ત્રિકોણ છે એમાં વિકર્ણોનું છેદબિંદુ ન લખ્યું, પણ શું લખ્યું? મધ્યગાનું છેદબિંદુ, પરિભ્રમણનો ક્રમ 3 અને પરિભ્રમણ કોણ 120. બરોબર. હવે ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર આવી રીતે માનો કે ત્રિકોણ દોરેલો હોય, હું અલગ પેનથી દોરું છું અહીંયા. માનો કે મેં આ ત્રિકોણ દોર્યો, બરોબર. હવે આ ત્રિકોણ છે એનું કેન્દ્ર અહીંયા છે, તો એ કેન્દ્ર છે એ કોનું છેદબિંદુ થયું? તો કે ત્રિકોણમાં હું આમ 3 રેખા દોરું, તો હવે ત્રિકોણમાં એને આપણે શું કહેશું? ત્રિકોણ માટે આપણે એને ત્રિકોણની મધ્યગા કહીએ છીએ, કે એક શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્ય બિંદુને જોડે એ ત્રિકોણની મધ્યગા. બરોબર. તો ત્રિકોણમાં એને મધ્યગા કહીએ. જ્યારે આવી રીતે ચોરસ દોર્યો હોય તો ચોરસના બે સામસામેના બિંદુને જોડીએ અને વચ્ચેથી જે બિંદુ છેદે તો એને આપણે કહીએ છીએ ચોરસના વિકર્ણો. એટલે ચોરસ લંબચોરસ એવું હોય તો એની માટે વિકર્ણોનું છેદબિંદુ આવે. જો ત્રિકોણ છે તો ત્રિકોણમાં એને મધ્યગાનું છેદબિંદુ કહેશું. ઓકે. હવે પછીનો આકાર છે નિયમિત ષટ્કોણ. આઈરેસ કરી નાખું આનો આન્સર ટોટલી. હા, તો હવે તમે લખો એની પછી નિયમિત ષટ્કોણ. હું બોલું જ છું, તમે લખજો. ચાલો, નિયમિત ષટ્કોણ. અરે ભાઈ, ચાર આકાર બોલી હું, ચોરસ લંબચોરસ સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ત્રિકોણ, હવે પાંચમું છે નિયમિત ષટ્કોણ. શું કીધું? નિયમિત ષટ્કોણ. એમાં કેન્દ્રમાં એમાં આવશે વિકર્ણોનું છેદબિંદુ, પછી પરિભ્રમણનો ક્રમ આવશે 6 અને પરિભ્રમણ કોણ આવશે 60. પરિભ્રમણનું કેન્દ્ર વિકર્ણોનું છેદબિંદુ. લખો ને. અરે ભાઈ, લખી નાખ ને, હું બોલું છું તો. પછી બાકીના બે અહીંયા સમાઈ જાય ને એટલે મેં નથી લખ્યું. પછી મેં શું આવે? ક્રમમાં, ક્રમમાં 6 અને કોણમાં 60. નિયમિત ષટ્કોણ. તમારા માઇક બંધ રાખો. નિયમિત ષટ્કોણ, વિકર્ણો છેદબિંદુ 6 અને 60. પરિભ્રમણ નો ક્રમ 6 અને નિયમિત ષટ્કોણ. અરે ભાઈ, આને કોઈક સમજાવવાનું. હોય નિયમિત ષટ્કોણ, પછી બાજુમાં લખ વિકર્ણ છેદ બિંદુ, પછી 6. સર અવાજ કપાય છે યાર. ચાલો, હવે બે બાકી છે, વર્તુળ અને અર્ધ વર્તુળ. વર્તુળ નો ક્રમ 3 આવે ને, કેન્દ્ર આવશે કેન્દ્ર. વર્તુળ છે. હવે જો મેં આવી રીતે માનો કે હું તમને વર્તુળ દોરીને બતાવું, આ મેં વર્તુળ દોર્યું, તો વર્તુળને તમે આમાં આમાં ગમે એટલો ફેરવો, બરોબર, ગમે એટલી વાર ફેરવો, એનું કેન્દ્ર તો અહીંયા વચમાં, એને હું કહેશું? તો કે એને આપણે એમ જ કહીએ કે વર્તુળનું
એનું કેન્દ્ર આ છે, એમાં આપણે એમ જ લખશું કે વર્તુળ નું કેન્દ્ર કેન્દ્ર. પછી એનો પરિભ્રમણ નો ક્રમ લેવાનો આવે, તો પરિભ્રમણ ક્રમ કેટલો? તો કે પેલા તો ઈ એને તમે ગમે એટલી વાર ફેરવો, એનો આકાર તો મૂળ આકાર વર્તુળ નો ઈ જ રહેવાનો છે. હા, એની પરિભ્રમણીય સમમિતિ આપણે જોયું જ હતું, કેટલી આવતી હતી? તો કે અસંખ્ય. અને પરિભ્રમણ કોણ, એનો ખૂણો કેટલો? તો કે દરેક ખૂણો, એના દરેક ખૂણે એની મૂળ સ્થિતિમાં જ રહે છે, એટલે એનો પરિભ્રમણ કોણ આવશે? દરેક ખૂણો. ચાલો પછી અર્ધવર્તુળ નું લખી નાખો. કેન્દ્ર પરિભ્રમણ કેન્દ્ર માં એનું કેન્દ્ર જ આવશે, પરિભ્રમણ નો ક્રમ એક જ આવશે, કેમ કે અર્ધવર્તુળ હશે, અર્ધવર્તુળ છે એને તમે 360 નું પરિભ્રમણ પૂરું કરાવો ને ત્યારે એની મૂળ સ્થિતિમાં આવે. હું તમને દોરીને બતાવું, પેલા લખી લ્યો. ઓકે, જો હું તમને એ બતાવું દોરીને, આ લખાઈ ગયું છે ને? હા, બાકી જોય મને ખબર હોય ને, ઘણા ને બાકી હોય. એમએસ લખાઈ ગયું. જમણા હું ઇરેઝ કરીશ ને, તો કેમ કે સેમ ઇસ બાકી હતું. મિસ લખાઈ ગયું. ઓકે, હવે જો અર્ધવર્તુળ છે આ રીતે હોય, આમ હોય અર્ધવર્તુળ, બરોબર? આ થોડો વર્તુળ નો શેપ તમે સમજો, બરોબર? તો એને તમે આમ કરો એટલે આ રીતે થાય, પછી આમ થાય, પછી આમ થાય, અને લાસ્ટ માં ઈ એના પાછા મૂળ આકાર માં આવે. કયો પરિભ્રમણ? 360 એટલે એક જ વખત 360 નું આખું પરિભ્રમણ એને તમારે પૂરું થાય ત્યારે એની મૂળ સ્થિતિમાં આવે, બરોબર? કઈ ન કહેવાય ને, એ તમે છેલ્લે તો ગમે એ હોય મૂળ સ્થિતિમાં જ આવે ને. એટલે એક કે 360 આખું પૂરું થાય ત્યારે તો આવે છે ને પરિભ્રમણ કોણ એનો? એક તો થયો ને, એમ એક તો થયો એનો ક્રમ, બરોબર? ખાલી જગ્યા હોય આપણે પૂરવાની હતી. પ્રશ્ન 4 માં છે, લખી નાખું કોષ્ટક. હા, બરોબર. હવે કયું ચેપ્ટર બીજું શરૂ કરવાની મેં વાત કરી હતી તમને? ના ના, તમે રિવિઝન કરવાનું કીધું તું, એક અઠવાડિયા પર રિવિઝન કરશું. તમે એમ કીધું તું કે આપણે એક દિવસ રિવિઝન કરવાનું અને એક દિવસ પાઠ પાકો પાઠ આગળ વધવાનું, એમ બીજા પાઠનું પેલા બે કામ આપણે સાથે કરશું. તો હવે આની પછી છે આપણે 11મું ચેપ્ટર લેવાનું છે. કયું? 11મું. અગિયારમું ચેપ્ટર છે પરિમિતિ અને ક્ષેત્રફળ. સિલેબસ છે આપણો 9મું અને 14મું બે જ છે, મેં કીધેલો છે, અને લગભગ ટાઈમ ટેબલ નો આવી ગયું છે, તમને ફોટો મોકલી દીધો ટાઈમ ટેબલ નો, મળ્યો છે ને દરેક ને?
હા મિસ, તો નવમું અને ચૌદમું છે બરોબર, એફ એ થ્રી માં એ બે છે, પછી એફ એ ફોર માં અગિયારમું. શું ચેપ્ટર નું નામ છે દેખાય છે તમને લોકો? પરિમિતિ એટલે શું, ક્ષેત્રફળ એટલે શું? ચલો એનો આન્સર મને આપો. આટલાનું ટોપઅપ બનાવ્યું હતું. ચેટ બોક્સ માં જે વાતો કરતા હોય ને સર, એને રિમૂવ કરી નાખો. ચલો પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય, કોને ખબર છે? ક્યાં આવે એ મત પૂછતી હું, એટલે શું એમ પૂછું છું. ક્ષેત્રફળ એટલે શું એમ કોને કહેવાય? ક્ષેત્રફળ ક્ષેત્રફળ એની અંદર નો ભાગ. બરોબર, બાર નો ભાગ નહી, ક્ષેત્રફળ એટલે અંદર નો ભાગ ઈ સાચું, પણ પરિમિતિ એટલે શું? તો કે એની ફરતી જે કિનારી એની બાજુઓ છે એના માપ કરીએ. એ આ શું છે બધું? શું કામ ભાઈ તારો માઇક શરૂ છે ને ગમે એમ બોલ બોલ કરે છો તું? જો આ છે, માનો કે અહીંયા મેં કોઈ ચોરસ આકાર દોર્યો કે લંબચોરસ દોર્યો કે પછી આવી રીતે કોઈ અનિયમિત આકાર દોર્યો બરોબર, તો એનું ક્ષેત્રફળ એટલે શું? તો કે આજે અંદરની એની જગ્યા છે આવી બધી, એનું ક્ષેત્રફળ કહેવાય. કોઈ પણ પદાર્થ આકાર આકૃતિ વ્યક્તિ એની એને રોકેલી જે જગ્યા છે ને એને એનું ક્ષેત્રફળ કહેવાય, જેનો એકમ છે એ ચોરસ સેમી કે ચોરસ એકમ માં ચોરસ મીટર માં આવે બરોબર. અને પરિમિતિ એટલે શું? તો કે હું ચોરસ ની પરિમિતિ કે લંબ ચોરસ ની પરિમિતિ કહું એટલે માત્ર એની જે ચાર બાજુ છે આમાં, તો આની આ જેટલી બાજુ થતી હોય એ બાજુના માપનો તમે સરવાળો કરો એટલે એની પરિમિતિ થાય બરોબર. અને ક્ષેત્રફળ એટલે એની જે અંદરની જગ્યા છે એનું ક્ષેત્રફળ બરોબર. મીસ આપણે ક્ષેત્રફળ દર્શાવવું હોય ને તો મીસ આપણે ચો એકમ લખવાનું. હા, તો આપણે ચો એકમ લખવાનું, એટલે એમાં મીટર માં માપ આપ્યું હોય તો આપણે ચોરસ મીટર લખીએ, સેમી માં આપ્યું હોય તો ચોરસ સેમી લખીએ. એટલે એની આખું નો લખવું પડે ને, એટલે શોર્ટ ફોર્મ એનું આપીશ ચો. હા, એટલે ચો. હા, એવી રીતે ચો મી કે ચો સેમી એમ બરોબર. હવે એના સૂત્ર છે આખા, આમાં તમારે છે ને હવે આ ચેપ્ટર માં ચોરસ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રિકોણ વર્તુળ આ બધાના ક્ષેત્રફળ અને પરિમિતિનો જ અભ્યાસ કરવાનો છે બરોબર. આ બધા જ આકારના ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ આવવાનો છે, પણ તમને છે એ બધાના સૂત્ર આપણી પાસે હશે, આપણને રકમ આપી હોય માપ આપ્યું હોય બધું, અને આપણે એમાં સૂત્રમાં મૂકી અને એને જો તમને સૂત્ર યાદ રહી જશે ને સમજાઈ જશે અને યાદ રહી જશે તો તમને આ દાખલા બહુ સહેલા લાગશે, નહીતર તમને બહુ ગોથા ખાશો. ભાગફળ વત્તા પરિમિતિ વત્તા બરાબર ઈ અમારે આવતું પેલા. હા, ઈ આવતું બરોબર. અત્યારે હવે તમારે આખું સૂત્ર આધારિત જ છે બરોબર. તો હું તમને અહીંયા આગળ પેલા આપણે ચોરસ લંબચોરસ થી શરૂઆત કરીએ, એના આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર જોઈએ બરોબર. આ તમારે લખવાના છે, ચોરસનું મારે ક્ષેત્રફળ ગોતવું હોય તો કઈ રીતે? તો કે એની બાજુનું કે લંબાઈ એની આપી હોય કે બાજુનું માપ આપ્યું હોય બરોબર. હવે ચોરસ છે એની ચારેય બાજુ આપણને ખબર છે સરખી જ હોય બરોબર,
તો તમે જે એની બાજુ જે એક બાજુનું માપ આપ્યું હોય અથવા તો એમ કીધું કે એની લંબાઈ એટલી છે એનો તમે ગુણાકાર કરી નાખો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે તમને એનું ક્ષેત્રફળ મળી જાય. બરોબર, ઈક્યુ ચોરસ નું ક્ષેત્રફળ. પછી ઈ રીતે લંબ ચોરસ નું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાથી તમને લંબ ચોરસ નું ક્ષેત્રફળ મળે છે. બરોબર, પછી ચોરસ ની પરિમિતિ. તો પરિમિતિ એટલે એની ચારેય બાજુનો સરવાળો એટલે ચાર ગુણ્યા લંબાઈ. બરોબર, પછી લંબ ચોરસ ની પરિમિતિ તો એની લંબચોરસ છે એની ચારે બાજુ સરખી ન હોય પણ સામસામે ની બે બાજુ સરખી હોય. તો લંબચોરસ ની પરિમિતિ કઈ રીતે મળે છે? તો કે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે આપણને લંબચોરસ ની પરિમિતિ મળે છે. બરોબર, તો તમે આ સૂત્ર છે એ તમે લખી લ્યો. આની અંદર બે છે ચાલો લખી લે. હા મિસ, હવે યાદ આવ્યું. આવ્યું હવે કેમ લંબ ચોરસ છે અહીંયા લખ્યું ત્રીજી લાઈન માં લંબ ચોરસ લંબ ચોરસ હા એ ભૂલ થી બ બે વાર આવી ગયો છે લંબ ચોરસ. ઇમેજ એની અંદર એમ હોય કે બધા જે બધી લાઈન હોય ને બધા ખૂણા એમી સરખા હોય ને તો લંબાઈ વત્તા લંબાઈ આવે અને અલગ અલગ હોય ને લંબાઈ ને પહોળાઈ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે. હવે આમાં તો તમને લોકોને છે ને આપી જ દીધું હશે કે એક ચોરસ ની લંબાઈ એટલી છે અથવા તો એક લંબ ચોરસ ની લંબાઈ એટલી છે અને પહોળાઈ એટલી છે એટલે તમારે સીધું આ સૂત્ર એપ્લાય કરી અને દાખલા ગણવાના આવશે. મિસ 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 આ લંબ ચોરસ ની પરિમિતિ માં બે ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ એવું ન આવે, ખાલી બે લખાયું છે. એ બે હાલે સૂત્ર આવી ઈ કૌંસમાં છે ને એટલે ઈ ગુણાકાર જ કહેવાય. આવી રીતે સૂત્ર છે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આવી રીતે સૂત્ર છે. એટલે તમારે લંબાઈ અને પહોળાઈ નો પહેલા સરવાળો કરવાનો અને પછી છે ઈ તમારે એને બે હારે ગુણી નાખવાનું. કૌંસમાં છે ને એનો મતલબ એવું જ થાય કે ઈ છે એની હારે ગુણાકારમાં છે પણ પહેલા ગુણવાનું નથી, પેલા ગુણી પછી સરવાળો નથી કરવાનો, પેલા લંબાઈ અને પહોળાઈ નો સરવાળો કરવાનો છે અને પછી એને બે સાથે ગુણવાનું છે. આમાં એકલા કોયડા ઉકેલ જ આવશે. ચાલ લખાઈ ગયા સૂત્ર. નહી મિસ, કોમો છેલ્લો બરાબર બે લંબાઈ બધા એને થઈ ગયું. લખી લેજો બધા, હું આને કોઈ ફોટો મોકલવાની નથી. આજે આ બધું સાથે સાથે લખ્યું જ છે આપણે એટલે. થઈ ગયું બસ, હવે બહુ વાર થઈ, હવે હું પેજ ફેરવું છું. થઈ ગયું ઓકે ના મેમ.
જો તો તું કોઈ પાસે ફોટો મગાવી લેજે. આટલી બધી વાર એક ચાર સૂત્ર લખતા. ચાલો હવે આ છે સમાંતર સહબાચ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય હું તમને દોરું છું. અહીંયા જોજો, આવી રીતે હોય સમાંતર બાજુ ચતુષ્કોણ. એની સામ સામેની બે બાજુ હોય ને એ સમાંતર હોય એમ. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. બરોબર, તો એમાં જે છે, હવે જો હું અલગ લાઈન થી તમને બતાવું છું, આ ગ્રીન જે દેખાય છે અહીંયા આગળ, ઈ છે ને એનો આધાર કહેવાય. બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતના આપણને જોવા મળે. હા, મેં સમજી ગયા, આખો ક્રોસ માં હોય. બરોબર, તો એમાં આ બંનેમાં જે હું તમને ગ્રીન, ઈ એનો આધાર કહેવાય, અથવા તો એનો પાયો કહેવાય, અથવા તો એનો આધાર કહેવાય. અને અહીંયા જો ઓરેન્જ કલર થી બતાવું છું, ઈ એની ઊંચાઈ કહેવાય. બરોબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આપણે ગોતવું હોય તો આપણે શું કરશું, તો કે એનો આધાર ગુણ્યા ઊંચાઈ. આપણને આધારે માપ આપેલું હોય, ઊંચાઈનું માપ આપેલું હોય, આપણે શું કરવાનું છે, માત્ર એનો ગુણાકાર. બરોબર, સૂત્ર લખી અને તમારે એ ગુણાકારનો જવાબ લખો, એટલે તમને છે એ આન્સર મળી જાય. બરોબર, અથવા તો એને એ સૂત્ર આ રીતે પણ લખી શકાય, આધાર ગુણ્યા ઊંચાઈ અથવા પાયો ગુણ્યા વેધ. બરોબર, એ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. હવે એની પછી આવે છે ત્રિકોણ નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ નું ક્ષેત્રફળ છે, હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને, આ રીતે આપણે પેલા જોયું કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ હતો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ને તમે હાફ કરો, આ રીતે માનો કે મેં કર્યું, તો જો આ બે ત્રિકોણ દેખાય છે તમને, આમાં બે ત્રિકોણ આમાં દેખાય છે. એક જો આવો બન્યો આ બાજુનો, બરોબર, અને એક છે એ આ બાજુનો, બંનેમાં એક લાઈન કોમન આવે અને બે ત્રિકોણ બન્યા. બરોબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણના બે સરખા ભાગ થયા એટલે ત્રિકોણ થયા. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે, એને રોકેલી જગ્યા છે, એના બે સરખા ભાગ થઈ જાય એટલે એ ત્રિકોણની જગ્યા થઈ ગઈ. બરોબર, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ થાય, તો કે એક દ્વિતીયાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. અથવા આ સૂત્ર છે એ તમે સહેલું પડે એ માટે આ રીતે પણ યાદ રાખી શકો, આધાર ગુણ્યા ઊંચાઈ ભાગ્યા બે. બરોબર, આધાર અને ઊંચાઈ આપેલું હોય ત્રિકોણ આપણને જે માપ, એને પેલા ગુણાકાર કરી નાખવાનો અને પછી છે ઈ એને ભાગ્યા બે કરી નાખો, એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. બરોબર, ચાલો આ સૂત્ર લખી લો. એટલે મેં બધું લખવાનું, હા તો, અને એક હું આમાં એડ કરું છું કે સબાચની, હા મેં પેલું લખાઈ ગયું, છેલ્લે લખશું તો હાલશે સબાચની, હા હા હાલશે. પરિમિતિ તો હું, તો કે એની બધી જ બાજુ ના માપનો શું થાય, માપનો સરવાળો, પરિમિતિમાં સરવાળો. ચાલો લખી લે આ સૂત્ર. એમ બેસ આ સૂત્ર ચલે લખ્યું ચાલે, હા ચાલશે. બોલો, આ તમે જે ઉપર લખ્યું ઈ આ નીચેના પેલે ગ્રાફની પેલી લીટી જેવું તે છે ને, એવું ક્યાં છે ભાઈ? એમ પેલાનો જવાબ તમે હું લખ્યો છે, આધાર ગુણ્યા ઊંચાઈ અથવા પાયો ગુણ્યા વેગ, અને એની ઉપર જે લખ્યું એમાં બધી જ બાજુઓના માપનો સરવાળો.
મિસ આધાર ગુણ્યા ઊંચાઈ ની નીચે જશે એ હું છે મિસ પાયો ગુણ્યા વેદ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. હવે બધા લખાઈ ગયું. આપડે લેક્ચર પૂરો થાય છે. આવું છું બધી જ બાજુ ઉભા રહ્યો. બધી જ બાજુઓના માપ નો સરવાળો. નીચા બધી જ માપ ના માપ છે. ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ એટલે મીન્સ એના અડધું ગણવાનું. હા, એનું અડધું ગણવાનું એટલે તમને એક દ્વિતીયાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ એમાં તમને કદાચ અઘરું પડે ને એટલે મેં તમને સહેલું કરી દીધું કે આધાર ગુણ્યા ઊંચાઈ ભાંગ્યા બે કરો ને તો પણ ચાલે. સમજાણું? તમે ચોરસ કરી છે જવાબ છે. આધાર ને ઊંચાઈ હોય એ પેલા ત્રિકોણ નો બે નો ગુણાકાર કરી લેવાનો, પછી જે જવાબ આવે એને અડધા કરી નાખવાનો, એને ભાંગ્યા બે કરી નાખવાનો. એમ એટલે તમે આમનામ ઓલું એક દ્વિતીયાંશ લખશો ને તો તમને એ કન્ફ્યુઝન થશે, તમે ગુણી નાખશો એટલે મેં તમને બીજા પિંક માર્ક કરતી તમે જે ચોરસ કરે છે એ જવાબ છે. હા, એ બે જવાબ જ છે પણ તમે આ રીતે યાદ રાખજો એમ કહું છું. આની અંદર બી અત્યારે કઈ જવાબ છે જ નહીં કા, આ ખાલી બધું હમ જોવાનું છે. હમ આ પણ તમારે બધા યાદ રાખવા પડશે. આજે આજે હોમવર્ક માં છે ને બધા સૂત્ર ત્રણ વાર લખી નાખજો. ત્રણ હા, આજના હોમવર્ક માં જે આપણે જેટલા સૂત્ર કર્યા એ સૂત્ર ત્રણ વાર લખી નાખજો અને પાક્કા કરી નાખજો. બરાબર કરું લખ્યું તું એટલું કહી દો ને. બધી જ બાજુઓના માપ નો સરવાળો. હા બરોબર. ચલો હવે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ.